નમસ્તે હું ડૉક્ટર વિકલ્પ કોટવાલ સંવિધાન કરેર એકેડેમીની આપણી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું ગયા અઠવાડિયે આઠ તારીખના રોજ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી માટેની પ્રારંભિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રિલમરી પરીક્ષા હતી તો વર્ગ ત્રણ માટે પરંતુ જો એના ક્વેશ્ચન પેપરને આપણે જોઈએ તો ચોક્કસથી કહી શકાય કે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષામાં જે પ્રકારના પ્રશ્નો હોય છે જે એનાલિટિકલ એબિલિટીઝ ચકાસતા હોય એ પ્રકારના પ્રશ્નો આપણને નાયબ મામલતદારની આ પરીક્ષામાં જોવા મળ્યા તમામે તમામ પ્રશ્નો ખૂબ અગત્યના હતા ઘણી ઊંડાણપૂર્વકની સમજ માગી લે તેવા હતા પરંતુ આ બસો પ્રશ્નોની અંદર ભારતનું બંધારણ અને તેની રાજ્ય વ્યવસ્થા અંગેના જે કોઈ પણ પ્રશ્નો પૂછાયેલા હતા એ પ્રમાણમાં અગાઉની પરીક્ષાઓના પ્રશ્નપત્રો કરતાં વધુ ઊંડાણપૂર્વકના હતા તેથી જ આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું આ જ પ્રશ્નોના સોલ્યુશનની અંદાજે બસોમાંથી ત્રીસ થી પાંત્રીસ જેટલા પ્રશ્નો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાને લગતા હતા આ જ પ્રશ્નોની યોગ્ય સંદર્ભ સાથે એક પછી એક ચર્ચા કરીએ એમનું સોલ્યુશન મેળવીએ સૌથી પહેલો પ્રશ્ન જો ભારતીય રાજ્ય વ્યવસ્થાના સંદર્ભમાં જોઈએ તો પ્રશ્ન હતો કે કોની અધ્યક્ષતા નીચે નિમવામાં આવેલા ન્યાયપંચ છે ભારતીય કાયદાની સંહિતા તૈયાર કરી જેને પરિણામે ઇન્ડિયન પિનલ કોડ જેવી ન્યાય સંહિતાઓ તૈયાર થઈ ભારતીય રાજ્ય વ્યવસ્થાનો ઇતિહાસ જો આપણે ચકાસીએ તો આપણને મળી આવશે કે જ્યારે ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન હતું એ સમયે બ્રિટિશ સંસદ દ્વારા ભારત માટે કાયદો ઘડવામાં આવ્યો હતો ચાર્ટર અધિનિયમ અઢારસો તેત્રીસ અને આ જ કાયદા હેઠળ સમગ્ર ભારત માટે કાયદા ઘડવાની સત્તા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આપવામાં આવી હતી ગવર્નર ગવર્નર જનરલ ઓફ બન્યા લોર્ડ બેન્ટિક ઓફ ઇન્ડિયા વધુ યોગ્ય રીતે ભારત માટે કાયદા ઘડી શકે એ જ માટે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની કાઉન્સિલમાં એક લો મેમ્બર એક કાયદા સભ્યની નિમણૂક પણ અઢારસો ને તેત્રીસના કાયદા દ્વારા કરવામાં આવી અને આ જ રીતે પહેલા લો મેમ્બર તરીકે અપોઇન્ટ થનારા વ્યક્તિ હતા લોર્ડ મેકોલે આજ એ લોર્ડ મેકોલે કે જેમની અધ્યક્ષતા હેઠળ વર્ષ અઢારસો ચોત્રીસમાં ભારતનું સૌથી પહેલું કાયદા પંચ રચાયું હતું કાયદા પંચ કે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ લો કમિશન ઓફ ઇન્ડિયા આજ અઢારસો ચોત્રીસના વર્ષમાં મેકોલેની અધ્યક્ષતા હેઠળ રચાયેલા કાયદા પંચની ભલામણોના આધાર ઉપર અઢારસો ને સાહીઠના વર્ષમાં આપણા દેશ માટે ઇન્ડિયન પિનલ કોડ તૈયાર કરવામાં આવી હતી એટલે કે અહીં આગળ આ પ્રશ્ન માટે સાચો જવાબ થશે લોર્ડ મેકોલે બીજો પ્રશ્ન લઈએ પ્રશ્ન છે કે સ્વતંત્રતા બાદ દેશમાં રાજ્યોની યોગ્ય રચના સૂચવવા સારું નીમવામાં આવેલ રાજ્ય પુનર્ગઠન આયોગના અધ્યક્ષ કોણ હતા ફરી એકવાર ભારતીય રાજ્ય વ્યવસ્થાનો ઇતિહાસ જ્યારે આપણે ચકાસીએ તો આપણને મળી આવે કે જ્યારે આપણું મૂળ બંધારણ તૈયાર થયું એમાં કુલ ચાર કેટેગરીના વહીવટી એકમો તૈયાર કરાયેલા હતા પરંતુ સમય જતાં આપણા દેશમાં જ્યારે ભાષા આધારિત રાજ્યોની માંગ ઊભી થઈ શરૂઆતમાં તો ભારત સરકારે આ માંગ ન સ્વીકારી પરંતુ જ્યારે ઓગણીસોને ત્રેપનના વર્ષમાં એ વખતમાં મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષા બોલનારા વ્યક્તિઓ માટે એક આંધ્રપ્રદેશ નામનું અલાયદું રાજ્ય તૈયાર કરાયું ભાષાના આધાર ઉપર તૈયાર કરાયું ત્યારે દેશ આખામાં ફરી એકવાર ભાષા આધારિત રાજ્યોનું પુનર્ગઠન કરવા માટેની માંગ ઊભી થઈ આ જ માંગને ધ્યાનમાં રાખીને ઓગણીસોને ત્રેપનના વર્ષમાં ભારત સરકાર દ્વારા રાજ્ય પુનર્ગઠન આયોગનું નિર્માણ કરવામાં આવ્યું હતું કે જેનો મેઇન મેન્ડેટ જ એ હતો કે એણે ભલામણ કરવાની હતી કે શું ભાષાના આધાર ઉપર રાજ્યોની રચના કરી શકાય અને આજ રાજ્ય પુનર્ગઠન આયોગ સ્ટેટ્સ રિઓર્ગેનાઇઝેશન કમિશનના અધ્યક્ષ સ્થાને હતા શ્રી ફઝલ અલી જેથી જ તો આ પંચ ફઝલ અલી પંચના નામે પણ ઓળખાય છે તેથી જ અહીં આગળ સાચો જવાબ રહેશે શ્રી ફઝલ અલી ત્યારબાદ વધુ એક પ્રશ્ન પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ શાસનની ચુંગલમાંથી સૌ પ્રથમ મુક્ત થયો હતો ઓપ્શન્સ છે આપણી પાસે દાદરા નગર હવેલી દીવ ગોવા પોન્ડિચેરી સીધો જ તારીખના આધાર ઉપર પૂછાયેલો પ્રશ્ન છે અને અહીં આગળ સૌથી પહેલો પોર્ચુગીઝોની ચંગુલમાંથી મુક્ત થનારો પ્રદેશ જો કોઈ હોય તો એ છે દાદરા નગર હવેલી હવે અહીં આગળ એક સંભાવના છે ગૂંચવળ ઊભો થવાની કે દીવ દાદરા નગર હવેલી ગોવા આ ત્રણે ત્રણ પ્રદેશો એ પોર્ચુગીઝોની ચંગુલ હેઠળ જ હતા આઝાદી બાદ પણ આ પ્રદેશો આપણે નહોતા મેળવ્યા ત્રણે ત્રણ પ્રદેશો પોર્ચુગીઝોની ચુંગલમાંથી એક સાથે મુક્ત નહોતા થયા સૌથી પહેલા દાદરા નગર હવેલી ઓગણીસો ચોપનમાં મુક્ત થાય છે અને ત્યારબાદ ગુજવળો ઊભો થવાની શક્યતા બીજી એક એ પણ ઊભી થાય કે દાદરાનગર હવેલી અને પોન્ડિચેરી આ બંને પ્રદેશો ઓગણીસો ચોપનમાં જ મુક્ત થયા હતા પરંતુ પોન્ડિચેરી એ ફ્રેન્ચ આધિપત્ય હેઠળ હતું ફ્રાન્સના આધિપત્ય હેઠળ હતું પરીક્ષામાં આપણે પ્રશ્ન પૂછાયો છે કે પોર્ચુગીઝના અધિપત્ય હેઠળ રહેલા પ્રદેશોમાં પહેલો કયો પ્રદેશ મુક્ત થયો એટલા માટે સાચો જવાબ રહેશે દાદરા નગર હવેલી ત્યારબાદ વધુ એક પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે કે કોર્પોરેટ ટેક્સ એ પ્રત્યક્ષ કર છે કોર્પોરેટ ટેક્સ બાબતો નીચેના પૈકી કયું વિધાન સાચું છે થોડીક ભાષાકીય ખામી છે કોર્પોરેટ ટેક્સ બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે હવે સમજીએ આપણા બંધારણના ભાગ બારમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો આપવામાં આવ્યા છે જેમાંના આપણા માટે મહત્વપૂર્ણ અનુચ્છેદો છે અનુચ્છેદ બસો અડસઠ બસો અડસઠ એ બસો અગણો સિત્તેર અને બસો સત્તેર અનુચ્છેદ બસો અડસઠમાં એવા કરવેરા એવા શુલ્ક માટેની જોગવાઈ કરવામાં આવી છે જે લાદે તો કેન્દ્ર સરકાર પરંતુ તેની વસૂલી તેમજ વિનિયોગ રાજ્યોની સરકારોએ કરવાનો હોય જેમ કે સ્ટેમ્પ ડ્યુટી તેમજ આલ્કોહોલ ઉપર લગાવવામાં આવતી એક્સાઇઝ ડ્યુટી આ બંને ડ્યુટીઝ એવી છે જે કેન્દ્ર સરકાર લાદે પરંતુ તેની વસૂલી અને વિનિયોગની જવાબદારી બસો અડસઠમાં અનુચ્છેદે રાજ્યોની સરકારોને સોંપી છે ત્યારબાદ છે અનુચ્છેદ બસો અડસઠ એ કે જેમાં વાત કરાયેલી છે સર્વિસીસ ટેક્સ વિશે સેવા કર વિશે આ અનુચ્છેદ પહેલેથી આપણા બંધારણમાં હતો નહીં બે હજાર ત્રણના ઇઠ્યાસીમાં બંધારણીય સુધારા દ્વારા આને આપણા બંધારણમાં દાખલ કરાયો બસો અડસઠ એમાં જોગવાઈ છે કે સેવા કર એક એવો કર રહેશે સર્વિસીસ ટેક્સ એક એવો ટેક્સ રહેશે કે જે લાદશે કેન્દ્ર સરકાર પરંતુ તેની વસૂલી તેમજ વિનિયોગ કેન્દ્ર અને રાજ્યો એમ બંને સરકારોએ કરવાનો રહેશે લાદશે કેન્દ્ર સરકાર પરંતુ તેની વસૂલી તેમજ વિનિયોગ કેન્દ્ર અને રાજ્યો એમ બંને સરકારોએ કરવાનો રહેશે ત્યારબાદ આપણી પાસે આવે અનુચ્છેદ બસો અગ્નુસિત્તેર બસો અગ્નુસિત્તેરમાં અનુચ્છેદમાં જોગવાઈ છે એવા ટેક્સિસ માટેની જે લાદશે કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકાર જ તેના વસૂલ છે પરંતુ તેની રકમ તે રાજ્ય સરકારોને સોંપી દેશે આની અંદર સમાવેશ કરવામાં આવે છે ઇન્ટરસ્ટેટ સેલ્સ ટેક્સનો જ્યારે બે કે તેથી વધુ રાજ્યો વચ્ચે કોઈક વ્યાપાર ચાલતો હોય આવા ઇન્ટરસ્ટેટ ટ્રેડ કોમર્સ ઉપર જે કોઈ પણ સેલ્સ ટેક્સ લગાવવામાં આવતો હોય એ કેન્દ્ર સરકાર લાદે કેન્દ્ર સરકાર જ વસૂલે પરંતુ એની બધી બધી રકમ એને રાજ્ય સરકારોને સોંપી દેવાની થાય છેલ્લે હવે આપણી પાસે અગત્યનો અનુચ્છેદ છે બસો સત્તેર અગત્યનો એટલા માટે છે કે બસો સિત્તેરમાં અનુચ્છેદમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે બસો અડસઠ બસો અડસઠ એ અને બસો અગ્નો આ ત્રણ અનુચ્છેદો સિવાયના કેન્દ્ર સરકારના જેટલા પણ કરવેરા હોય એ તમામે તમામ કરવેરા કેન્દ્ર સરકારે જાતે લાદવાના રહેશે જાતે વસૂલવાના રહેશે પરંતુ એની રકમ કેન્દ્ર સરકારે રાજ્યો સાથે વહેંચવાની રહેશે એટલે કે કેન્દ્ર સરકારના અનુચ્છેદ બસો અડસઠ અડસઠ એ અને અગ્નો સિવાયના જેટલા પણ કરવેરા હોય એ તમામે તમામ કરવેરા કેન્દ્ર સરકારે જાતે લાદવા જાતે વસૂલવા પરંતુ એની જે કોઈ પણ રકમ એકઠી થાય કેન્દ્ર સરકાર બધીએ બધી પોતાની પાસે ન રાખી શકે એ રકમ એણે રાજ્યોની સરકારો સાથે વહેંચવાની થાય અને એ કેટલી વહેંચવી એની તો ભલામણ કરવા માટે બસો એંશીમાં અનુચ્છેદ અનુસાર ફાઇનાન્સ કમિશન ઓફ ઇન્ડિયા ભારતના નાણાં પંચની રચના કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા એટલે જ આવા ટેક્સીસની વ્યાખ્યામાં આવે કોર્પોરેટ ટેક્સ અને એથી જ અહીં આગળ પરીક્ષામાં આપણો સાચો જવાબ થાય સી કે કોર્પોરેટ ટેક્સ તે સંઘ દ્વારા વસૂલવામાં આવે છે અને સંઘ તથા રાજ્યો વચ્ચે તેની હિસ્સેદારી કરવામાં આવે છે પ્રમાણમાં ઊંડાણપૂર્વકનો પ્રશ્ન છે કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધોનો આપણે જેટલો સારો અભ્યાસ કર્યો હોય એના આધારે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ અને ઇન્ડિયન ઇકોનોમીનો પ્રશ્ન ગણીએ કે ઇન્ડિયન પોલિટીનો પ્રશ્ન કરીએ બંને રીતે જોવા જતાં બંને વિષયોમાં બંધ બેસતો આ પ્રશ્ન છે ત્યારબાદ આપણી પાસે વધુ એક પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું અથવા કયા વિધાન સાચું અથવા તો સાચા છે સાચું વિધાન આપણે શોધવાનું છે પહેલું વિધાન છે કે ભારતના બંધારણના ચોવાળીસમાં સુધારાએ અનુચ્છેદ દાખલ કર્યો કે જેમાં વડાપ્રધાનની ચૂંટણીને ન્યાયિક સમીક્ષાની બહાર રાખવામાં આવી પ્રશ્ન બહુ મજાનો છે વિધાન બહુ વિચાર માગી લે એવું છે સાથે સરળ પણ એટલું જ છે સરળ એટલા માટે કે આપણા બંધારણ પ્રમાણે વડાપ્રધાનની ચૂંટણી થતી જ નથી ઘણા વ્યક્તિઓમાં એ ભ્રાંતિ પ્રવર્તી હોય છે કે આપણે વડાપ્રધાનને ચૂંટીએ છીએ આપણે ક્યારેય વડાપ્રધાનને નથી ચૂંટતા આપણે લોકસભાના સભ્યોને ચૂંટીએ છીએ વડાપ્રધાન ચૂંટણી દ્વારા નક્કી ન થાય એમની નિમણૂક કરવામાં આવે જો આપણા બંધારણના ભાગ પાંચના અનુચ્છેદ પંચોતેરને

આ વિધાન સાચું છે કેમ સાચું છે સમજીએ આપણા દેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને નિયુક્ત કરવા માટે વર્ષોથી દાયકાઓથી એક સિસ્ટમ ચાલી આવતી હતી જેનું નામ હતું કોલેજિયમ સિસ્ટમ કોલેજિયમ સિસ્ટમ એટલે કે જ્યાં સુપ્રીમ કોર્ટના અમુક ન્યાયાધીશો એ ન્યાયાધીશોની બનેલી કોલેજિયમ નક્કી કરતી કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના બીજા જજ કોણ બનશે એ એ કોલેજિયમ દ્વારા જેમનું નામ સૂચવવામાં આવે જ વ્યક્તિઓને પ્રેસિડેન્ટ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજ તરીકે અપોઈન્ટ કરી શકતા સમય જતાં આ સિસ્ટમનો વિરોધ શરૂ થયો કારણ કે એની અંદર પારદર્શિતાનો અભાવ હતો અને તેથી જ બે હજાર ચૌદના વર્ષમાં આપણી સંસદે કર્યો નવ્વાણુંમાં બંધાણે સુધારો અને આ જ બંધાણે સુધારા દ્વારા કોલેજિયમ સિસ્ટમના સ્થાન પર આપણા બંધારણમાં એક નવી સિસ્ટમ દાખલ કરી જેનું નામ છે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચ પ્રાઉન કરવામાં આવ્યું કે હવે કોલેજિયમના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજીસને અપોઇન્ટ નહીં કરે પરંતુ એક નવું પંચ રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચની ભલામણો અનુસાર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજીસને અપોઇન્ટ કરશે પણ હવે જોવાનું એ છે કે આજે નવા પંચ માટેનું પ્રાવધાન આપણા બંધારણમાં કરવામાં આવ્યું આ પંચની અંદર કુલ છ સભ્યો નક્કી કરાયા જે છ માંથી ત્રણ તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો જ હોય પણ એ ત્રણ સિવાય જે બીજા સભ્યો રહ્યા એમાંના એક હોય કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી મિનિસ્ટર ઓફ લો એન્ડ જસ્ટિસ એ ઉપરાંત બીજા બે સભ્યોને એક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે જે સમિતિ ભારતના વડાપ્રધાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને સાથે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની બનેલી હોય આ ત્રણ સભ્યોની બનેલી સમિતિ દ્વારા એનજીએસસી રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ પંચના બીજા બે સભ્યો નક્કી કરવામાં આવશે અત્યાર સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો ફક્ત ને ફક્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બનેલી કોલેજિયમ દ્વારા જ નક્કી કરવામાં આવતા પરંતુ હવે સુધારા દ્વારા એક નવી સિસ્ટમ ઊભી કરવામાં આવી કે જ્યાં આગળ નવા પંચની અંદર ફક્ત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો નહીં રહે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો ઉપરાંત અર્ધો અર્ધ એ પંચના સભ્યો એવા હશે કે જે ન્યાયતંત્રની બહારના હશે એનું જ પરિણામ એ આવે છે કે આ જ બંધારણે બંધારણીય સુધારાને પડકારવામાં આવ્યો સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું બે હજાર પંદરના વર્ષના પોતાના ચુકાદાની અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નવી વ્યવસ્થાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા છીનવાઈ જાય છે ન્યાયતંત્રની સ્વતંત્રતા કે જે આપણા બંધારણના મૂળભૂત માળખાનું એક લક્ષણ છે એ આના દ્વારા છીનવાઈ જાય છે એ જ તર્ક લઈને નવ્વાણુંમાં બંધારણ સુધારાને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણે જાહેર કર્યો આ જ કેસ પોપ્યુલરલી લોકપ્રિય રીતે ફોર્થ જજીસ કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેથી જ કહી શકાય કે આપણા પ્રશ્નના સંદર્ભમાં અહીં આગળ બી ઓપ્શન સાચો ઠરશે ત્યારબાદ લઈએ આગળનો પ્રશ્ન પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ સમિતિએ એવું સૂચન કર્યું હતું કે રાજ્યપાલ એ રાજ્ય બહારની ખ્યાતનામ વ્યક્તિ હોવી જોઈએ કે જે ઘણીશ રાજકીય જોડાણ વગરની અલિપ્ત વ્યક્તિ હોવી જોઈએ અને તેમણે તાજેતરના ભૂતકાળમાં રાજકારણમાં ભાગ લીધેલો ન હોવો જોઈએ રાજ્યપાલનો હોદ્દો કેન્દ્ર રાજ્યોના સંબંધોના સંદર્ભમાં હંમેશા વિવાદાસ્પદ રહ્યો છે પ્રશ્ન સીધો જ છે ડાયરેક્ટ ફાઇટ છે છતાં થોડીક તવારીખ જણાવું કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધોમાં એક તણાવ શરૂ થયો ઓગણીસોના સડસઠના વર્ષ બાદ સમય જતા તણાવ વધતો ગયો અને તેથી જ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધોમાં સુધાર કેવી રીતે લાવી શકાય એનો અભ્યાસ કરવા માટે ઓગણીસો ના વર્ષમાં ભારત સરકાર દ્વારા એક પંચનું આયોજન કરવામાં આવ્યું જેના જ અધ્યક્ષ હતા મિસ્ટર કેન્દ્ર રાજ્યો વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરવા માટે પહેલું રચાયેલું પંચ એટલે જ આ કમિશન અને આ જ સરકારી કમિશને પોતાના રિપોર્ટમાં ભલામણ કરી હતી કે આપણે રાજ્યપાલ એવા જ વ્યક્તિને બનાવવા જોઈએ કે જેમનો રાજકારણ સાથે કોઈ સીધો ઘનિષ્ઠ નાતો ન હોય સાથે એ પણ વિગત નોંધીએ કે કેન્દ્ર રાજ્યોના સંબંધોનો અભ્યાસ કરવા માટે બીજું પણ એક પંચ રચાયેલું છે અને એ પંચ રચાયું હતું વર્ષ એના અધ્યક્ષ હતા એમ એમ પુંછી મદન મોહન પુંછી પુંછી કમિશન તૈયાર થયું બે હજાર સાતમાં અને આ જ પંચે વર્ષ બે હજાર દસમાં પોતાનો રિપોર્ટ પણ સબમિટ કરાવી દીધો છે આપણી પરીક્ષાઓ માટે આ બંને કમિશન્સનો અભ્યાસ એમના રિપોર્ટ્સનો અભ્યાસ ખૂબ અગત્યનો છે એટલે કે અહીં આગળ પ્રશ્નનો જવાબ થશે સી સરકારીય કમિશન ત્યારબાદ લઈએ વધુ એક પ્રશ્ન પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા વિભાગમાં પુરુષ તથા સ્ત્રી બંને માટે સમાન વેતન સમાન કાર્યની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન્સમાં આપણી સામે છે મૂળભૂત હકો મૂળભૂત ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપરોક્ત તમામ ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક સમાન કામ માટે સમાન વેતન અહીં આગળ ભાષાકીય ખામીઓ થોડીક વધારે છે સમાન વેતન સમાન કાર્ય કહેવું જોઈએ સમાન કાર્ય સમાન વેતન આપ પાંચ છો તો આપણા બંધારણના ભાગ ચારમાં જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ પોલિસી ડીપીએસપી એમાં જ એક અનુચ્છેદ છે અનુચ્છેદ ઓગણચાળીસ અને ઓગણચાળીસમાં અનુચ્છેદમાં સેક્શન ડી થર્ટી નાઇન ડીની અંદર જોગવાઈ કરવામાં આવી છે કે સમાન કામ માટે સમાન વેતન પૂરું પાડવાનું રહેશે સ્ત્રીઓ હોય કે પુરુષો દરેકને સમાન કામ માટે સમાન વેતન પૂરું પાડવાનું રહેશે અને તેથી જ અહીં આગળ આપણો સાચો જવાબ થશે સી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ત્યારબાદ લઈએ વધુ એક પ્રશ્ન લોક અદાલત બાબતે નીચેના પૈકી કયા વિધાન સાચા છે પહેલું વિધાન લોક અદાલત ન્યાયાલય સમક્ષ અનિર્ણિત હોય તેવા જ કેસો બાબતે કાર્યવાહી કરી શકે છે બીજું સ્ટેટમેન્ટ લોક અદાલતને દિવાની અદાલતને મળેલી સત્તા જેટલી જ સત્તા હોય છે ત્રીજું વિધાન લોક અદાલતને તેની સમક્ષ આવતા કોઈપણ વિવાદના નિરાકરણ માટે પોતાની કાર્ય પદ્ધતિ સૂચિત કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવે છે ત્રણ વિધાનોમાં સૌથી પહેલું વિધાન કે લોક અદાલત ન્યાયાલય સમક્ષ કોર્ટ સમક્ષ અનિર્ણિત હોય તેવા જ કેસો બાબતે કાર્યવાહી કરી શકે આ વિધાન ખોટું છે વિધાન એટલા માટે ખોટું છે કે કોર્ટની અંદર જે ડિસ્પ્યુટ્સ જે કેસીસ જેનું ડિસિઝન હજુ સુધી આવ્યું નથી એવા કેસીસને તો લોક અદાલતમાં લઈ જ જઈ શકાય પરંતુ સાથે સ્પષ્ટતા કરાઈ છે કે એવા ડિસ્પ્યુટ્સ કે જે લિટિગેશન સ્ટેજ પર છે એટલે કે એવા વિવાદો કે જે હજુ સુધી અદાલતમાં ગયા નથી એવા વિવાદોને પણ લોક અદાલતમાં લઈ જઈ શકાય છે અહીંયા આગળ લખ્યું છે કે અનિર્ણિત હોય તેવા જ કેસો બાબતે કાર્યવાહી કરી શકે છે તેથી આ વાક્ય ખોટું પડશે લોક અદાલત વિશે એક સામાન્ય માહિતી આપણી પાસે હોવી જોઈએ લોક અદાલતો એ વૈધાનિક સંસ્થાઓ છે સ્ટેટ્યુટરી બોડીઝ છે ઓગણીસો સિત્યાસીના વર્ષનો આપણી સંસદનો એક કાયદો છે લીગલ સર્વિસીસ ઓથોરિટીઝ એક્ટ સેવન કાનૂની સેવા સત્તામંડળ અધિનિયમ ઓગણીસો સત્યાસી આ કાયદા હેઠળ લોક અદાલતો માટેના પ્રાવધાન કરાયેલા છે અને આ જ કાયદામાં લોક અદાલતોને સત્તા આપવામાં આવી છે કે એવા કેસીસ જે કોર્ટમાં હજુ અનિર્ણિત છે એવા કેસીસના સંદર્ભમાં લોક અદાલત વિવાદ સાંભળી શકે ઉપરાંત પ્રિલિટીગેશન સ્ટેજ પર કોઈ વિવાદ હોય તો એ વિવાદ પણ લોક અદાલત સાંભળી શકશે આગળ બીજું વાક્ય છે કે લોક અદાલતને દિવાની અદાલતને મળેલી સત્તા જેટલી સત્તા હોય છે આ વાક્ય સંપૂર્ણ સાચું છે કારણ કે કાયદામાં પાંચ તો સ્પષ્ટ લખાયેલું છે કે લોક અદાલતના પાવર્સ સિવિલ કોર્ટ્સ જેવા જ રહેશે છેલ્લે લોક અદાલતને પોતાની સમક્ષ આવેલા વિવાદના નિરાકરણ માટે પોતાની કાર્ય પદ્ધતિ સૂચિત કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવી છે આ વાક્ય પણ સંપૂર્ણપણે સાચું છે અહીં આગળ લોક અદાલત પોતાની કાર્ય પદ્ધતિ રૂલ્સ ઓફ પ્રોસીજર પોતાની રીતે નક્કી કરી શકે એ માટેની સત્તા પણ એને કાયદા દ્વારા આપવામાં આવી છે અને તેથી જ કહી શકાય કે પહેલું વિધાન ખોટું છે બીજું અને ત્રીજું વિધાન સાચું છે અને તેથી જ અહીં આગળ આપણા પ્રશ્નનો જવાબ થશે ડી સેકન્ડ એન્ડ થર્ડ વિશેષ વાત એક એ પણ નોંધી લઈએ કે લોક અદાલતનો જે કોઈ પણ ચુકાદો આવ્યો એનો જે કોઈ પણ નિર્ણય આવ્યો એની સામે દેશની કોઈ જ અદાલતમાં અપીલ નથી કરી શકાતી લોક અદાલતના સંદર્ભમાં આપ જોશો તો છેલ્લા અમુક વર્ષોમાં આપણી પરીક્ષાઓમાં વધુને વધુ સવાલો પૂછાઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને આટલી પ્રાથમિક માહિતી આપણી પાસે હોવી જોઈએ ત્યારબાદ લઈએ પછીનો પ્રશ્ન પ્રશ્ન છે આર્મડ ફોર્સિસ સ્પેશિયલ પાવર્સ એક્ટ જેનું ટૂંકું નામ છે આપસ્પા આપસ્પા હેઠળ નીચેના પૈકી કોને કોઈ વિસ્તારને અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવાની સત્તા છે અશાંત વિસ્તાર કે જેને ઇંગ્લિશમાં કહેવાય ડિસ્ટર્બ એરિયા પ્રશ્ન છે કે કાયદા હેઠળ કોની પાસે સત્તા રહેલી છે કે તે કોઈ વિસ્તારને એરિયા તરીકે જાહેર કરી શકે આર્મ્ડ સ્પેશિયલ પાવર સેટ ભારતની સંસદ દ્વારા ઓગણીસો અઠાવન ના વર્ષમાં ઘડવામાં આવેલો કાયદો જે અત્યંત વિવાદાસ્પદ રહેલો છે ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લાગુ કરાયેલો છે જમ્મુ કાશ્મીર રાજ્યમાં એ લાગુ કરાયેલો છે આના આધાર ઉપર તો એક મૂવી પણ બની ગયું હાઈદર એ જ રીતે આ કાયદો ખૂબ ચર્ચામાં રહ્યો હતો કે જેના વિરોધમાં જ ઇરોમ શર્મિલા મણિપુરના એક લેડી ઇરોમ શર્મિલા એમણે સોળ વર્ષ સુધી આ કાયદાને હટાવવા માટે મણિપુરમાંથી એ કાયદાને હટાવવા માટે ઉપવાસ કર્યા હતા આમ આપસપાનો કાયદો વિશેષરૂપથી હંમેશા ચર્ચામાં રહ્યો છે કારણ કે આ જે કાયદો છે કે જે હેઠળ સશસ્ત્ર દળો પાસે વિશેષ સત્તાઓ આવી જાય છે કે તેઓ સુરક્ષાના નામ પર પાંચ કે તેથી વધુ વ્યક્તિઓને એક સ્થળે એકઠા થતા રોકી શકે એટલું જ નહીં જો એમને શંકા જણાય કોઈ વ્યક્તિની ગતિવિધિ ઉપર તો આજ કાયદા હેઠળ એમની પાસે સત્તા છે કે તેઓ ત્યાં આગળ ફાયરિંગ પણ કરી શકે તો આ સંજોગોમાં આપસપાના સંદર્ભમાં અવારનવાર વિવાદો સર્જાતા રહે છે કે આના દ્વારા આપણા માનવ અધિકારોનું ઉલ્લંઘન થાય છે દેશના તમામ રાજ્યોમાં કાયદો લાગુ નથી માત્ર જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંના અમુક લાયક આસામ નાગાલેન્ડ આ જ રાજ્યોની અંદર આ કાયદો લાગુ કરવામાં આવેલો છે હવે આપસ્પાના કાયદાનું સેક્શન થ્રી આપ વાંચો ત્રીજી કલમ તો એમાં જોગવાઈ કરાઈ છે કે ડિસ્ટર્બ એરિયાની અંદર જ આપસ્પા લાગુ પડશે પણ ડિસ્ટર્બ એરિયા કયા કહેવાય અશાંત વિસ્તારો કયા કહેવાય કોઈ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવાની સત્તા સેક્શન થ્રી હેઠળ આપવામાં આવી છે રાજ્યના રાજ્યપાલને રાજ્યના રાજ્યપાલ ઉપરાંત આ જ સત્તા આપવામાં આવી છે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસકને એડમિનિસ્ટ્રેટર ઓર લેફ્ટનન્ટ ગવર્નર ઓફ યુનિયન ટેરિટરી સાથેને સાથે આ જ સત્તા આપવામાં આવી છે સેન્ટ્રલ ગવર્મેન્ટને સેક્શન થ્રી હેઠળ શબ્દો આ રીતે વપરાયેલા છે કે ડિસ્ટર્બડ એરિયા કોણ જાહેર કરી શકશે તો ઇટ મે બી ગવર્નર ઓફ ધ સ્ટેટ ઓર એડમિનિસ્ટ્રેટર ઓફ ધ યુનિયન ટેરિટરી ઓર સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર નોંધવાનું એ છે કે આપણને જીપીએસસીની આપણી આ પરીક્ષામાં ઓપ્શન્સ જે આપેલા છે એ ઓપ્શન્સમાં બી ઓપ્શન છે જેમાં લખ્યું છે રાજ્ય અને સંઘ પ્રદેશોના રાજ્યપાલો સીધી રીતે જોતા આ જવાબ પણ સાચો ન જ કહેવાય કારણ કે સેક્શન થ્રીમાં ઓપ્શન્સ આપેલા છે કે કાં તો રાજ્યપાલ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રશાસક અથવા તો કેન્દ્ર સરકાર અહીં આગળ કેન્દ્ર સરકારનો ઉલ્લેખ નથી પણ બાકીના તમામે તમામ મુદ્દાઓને જોતા વધુ બંધ બેસતો જવાબ આ છે એથી આપણે બી જવાબ માન્ય રાખી શકીએ છતાં એમાં વિવાદ થઈ શકે છે આનાથી આગળ લઈએ વધુ એક પ્રશ્ન પ્રશ્ન છે નીચે પૈકી કયું વિધાન એ અનુદાન માટેની માંગણી જેને ઇંગ્લિશમાં કહીએ ડિમાન્ડ ફોર ગ્રાન્ટ્સ શબ્દને યોગ્ય રીતે વર્ણવે છે ભારતમાં અંદાજપત્ર એટલે કે બજેટ તૈયાર થવાની પ્રક્રિયાને જો આપ ધ્યાનથી વાંચશો તો આપને કે બજેટ તૈયાર કરવા માટે સૌથી પહેલા નક્કી કરવામાં આવે એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર ખર્ચ માટેના અંદાજા બાંધવામાં આવે નાણા મંત્રી દ્વારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ પાસેથી માહિતી લઈને નાણાં મંત્રી તૈયાર કરે એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચર ખર્ચ માટેના અંદાજા હવે આ જ એસ્ટિમેટ્સ ઓફ એક્સપેન્ડિચરને રજૂ કરવામાં આવે લોકસભામાં ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સના સ્વરૂપમાં અનુદાન માટેની માંગણીના સ્વરૂપમાં એટલે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સના સ્વરૂપમાં લોકસભા પાસેથી નાણાં માંગી રહ્યા છે કોન્સ્યુલેટેડ ફંડ ઓફ ઇન્ડિયા ભારતના એકત્રિત ફંડમાંથી નાણાં ઉપાડવા માટેનો અધિકાર માંગી રહ્યા છે એવો અર્થ થાય ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સનો એટલે અહીં આગળ આપણા માટે જવાબ સાચો રહેશે એ કે જેમાં કહેવાયું છે કે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ એ વાર્ષિક નાણાકીય પત્રકમાં સમાવિષ્ટ એકત્રિત ફંડમાંથી ખર્ચના અંદાજો છે કે જેના ઉપર લોકસભામાં મતદાન જરૂરી છે સાથે અહીં આગળ એક વિશેષ તથ્ય એ પણ નોંધીએ કે ડિમાન્ડ્સ ફોર ગ્રાન્ટ્સ ઉપર કોઈ જ ચર્ચા ન થઈ શકે ન કોઈ પણ વોટિંગ થઈ શકે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા એ અંગેની ભલામણ નથી કરવામાં આવી રાષ્ટ્રપતિની રેકમેન્ડેશન વગર ડિમાન્ડ્સ ફોર બ્રાન્ડસ ઉપર કોઈ જ કામ ન થઈ શકે આગળ વધીએ નવો એક પ્રશ્ન પ્રશ્ન છે ભારતના નાગરિકત્વ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે સિટીઝનશિપના કિસ્સામાં આપણને ચાર વિધાન આપેલા છે એમાંથી સાચા કયા આપણે શોધવાના છે પહેલું વિધાન છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો ભારતની ઓવરસીઝ સિટીઝનશીપ માટે અરજી કરી શકે છે આ વિધાન તદ્દન ખોટું છે આપ જોશો બે હજાર બે ના વર્ષમાં કોન્સેપ્ટ લાવવામાં આવ્યો પર્સન ઓફ ઇન્ડિયન ઓરિજિનનો જેને ટૂંકમાં આપણે કહીએ પીઆઈઓ ત્યારબાદ બે હજાર પાંચના વર્ષમાં કોન્સેપ્ટ લાવવામાં આવ્યો ઓઇનો ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયાનો મૂળ ભારતના પરંતુ હવે જે વિદેશી હોય એવા વ્યક્તિઓને ભારત તરફથી વિશેષ લાભો આપવા માટે પીઆઈઓ અને ઓસીઆઈ જેવી સ્કીમ્સ અનુક્રમે બે હજાર બે અને બે હજાર પાંચમાં દાખલ કરાઈ હતી પરંતુ જ્યારે તમે ઓસીઆઈ વિશે વાંચો તો તમને જણાશે કે ઓસીઆઈ હેઠળ કોઈ પણ વિદેશી નાગરિક કે જેને ભારતના મૂળિયા છે એ ઓસીઆઈ હેઠળ અરજી કરીને કાર્ડ મેળવી શકે ભારત તરફથી સવલતો મેળવી શકે પરંતુ એ પાકિસ્તાનના ન હોવા જોઈએ ન હોવા જોઈએ બાંગ્લાદેશના એનો અર્થ જે થયો કે અહીં આગળ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ના નાગરિકો ભારતની ઓવરસીઝ સિટીઝનશિપ માટે અરજી કરી શકે છે સ્ટેટમેન્ટ ખોટું ઠરે પહેલું સ્ટેટમેન્ટ ખોટું છે આમ જોવા તો પહેલું સ્ટેટમેન્ટ ખોટું ઠરે એના આધારે જ જ આપણે બાકીના ઓપ્શન્સમાંથી કોઈક વિચારવાનું આવે કારણ એની અંદર પહેલું સ્ટેટમેન્ટ સાચું આપેલું છે એટલે સ્વાભાવિક રીતે એ તો ઓપ્શન ન જ હોઈ શકે હવે જોઈએ બીજું સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા કાર્ડ ધારકો ભારતમાં મિલકત ખરીદી શકે છે આપ જોશો તો ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાને ભારતની અંદર વિશેષ અધિકારો આપેલા છે અને આ જ વિશેષ અધિકારોમાંનો એક કે વિદેશી નાગરિક હોવા છતાં પણ ભારતના વિસ્તારમાં મિલકત ખરીદી શકે છે એમને લાઈફ ટાઈમ ભારતમાં વિઝા ફ્રી ટ્રાવેલ આપેલી છે એમણે ભારતમાં ગમે ત્યારે આવવું હોય એમણે ક્યારે વિઝા સુધા લેવાની જરૂર પડતી નથી આવી વિશેષ સવલતોના કારણે તો તેઓ કાર્ડ પ્રત્યે આકર્ષાતા હોય છે અને જ બીજું સ્ટેટમેન્ટ સાચું છે ત્રીજું સ્ટેટમેન્ટ કે જેની લઈએ છેલ્લું સ્ટેટમેન્ટ ચોથું સ્ટેટમેન્ટ કહે છે કે કોમનવેલ્થ નાગરિકો ભારતમાં બે વર્ષના સમયગાળા સુધી રહીને ભારતીય નાગરિકા માટે અરજી કરી શકે છે કોઈ પણ વિદેશી નાગરિકે ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવી હોય તો એણે સિટીઝનશીપ એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ફાઈવ હેઠળની જોગવાઈઓને સંતોષવી પડે હવે આપ ઓગણીસો ને પંચાવનનો ભારતનો નાગરિકતા અધિનિયમ વાંચશો એની અંદર વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવા માટેની જોગવાઈ છે ત્યાં સુધી કે કોમનવેલ્થ સિટીઝનશીપનો પણ એમાં ઉલ્લેખ છે પરંતુ આવી સીધી જોગવાઈ ક્યાંય નથી કરાઈ કે જો કોમનવેલ્થ દેશના કોઈ નાગરિક હોય તો એ ભારતમાં માત્ર બે વર્ષ રહીને ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરી શકે આવી કોઈ જોગવાઈ આપણા કાયદામાં નથી આપી એટલા જ માટે આ ચોથું વિધાન ખોટું ઠરશે એથી જ અહીં આગળ આપણી માટે સાચા રહ્યા બે જ સ્ટેટમેન્ટ બીજું અને ત્રીજું અને તેથી જ અહીં આગળ આપણો જવાબ બનશે સી આગળ ત્યારબાદ આપણી પાસે આવે વધુ એક પ્રશ્ન કે જેમાં પૂછાયું છે કે ભારતના બંધારણના અનુચ્છેદ પંદર અંગે નીચેના પૈકી કયા વિધાન સાચા છે અનુચ્છેદ પંદર કે જે સમાનતાના અધિકારોમાં નો એક અનુચ્છેદ છે એના સંદર્ભમાં કયું વિધાન સાચું કે કયા વિધાન સાચા એ આપણે નક્કી કરવાનું છે પહેલું વિધાન સેનાની ભરતીના પુરુષોની તરફેણ એ બાબત અનુચ્છેદ પંદરનો ભંગ કરતી નથી અહીં આગળ અનુચ્છેદ પંદર સ્પષ્ટતા કરે છે કે રાજ્ય ભારતના કોઈ પણ નાગરિક સાથે ફક્ત ધર્મ વંશ જાતિ લિંગ અથવા જન્મસ્થળ અથવા તેમાંના કોઈ કારણના આધારે ભેદભાવ નહીં કરી શકે પરંતુ સાથે એ પણ જોવાનું છે કે અહીં આગળ પંદરમો અનુચ્છેદ રાજ્યને હકારાત્મક ભેદભાવ કરવાની છૂટ આપે છે રાજ્ય ચાહે તો પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કરી શકે રક્ષણાત્મક ભેદભાવ કરી શકે પરંતુ અહીં આગળ ઉલ્લેખ કરાયો છે સેનાની ભરતીમાં અને જ્યારે ભરતીની વાત આવે ત્યારે સીધો લાગુ પડે અનુચ્છેદ સોળ અને તેથી જ અનુચ્છેદ સોળ મુજબ સેનાની ભરતીમાં જો પુરુષોના સંદર્ભમાં હકારાત્મક ભેદભાવ કરવામાં આવે તો એ માન્ય છે પંદરમાં અનુચ્છેદમાં એને બંધ ન બેસાડી શકાય એટલે એ રીતે જોતા અહીં આગળ આપણી માટે પહેલું સ્ટેટમેન્ટ ખોટું ઠરશે પહેલું સ્ટેટમેન્ટ ખોટું ઠરશે કારણ કે એની અંદર અનુચ્છેદ પંદરનો ઉલ્લેખ કરાયો છે સરકારી નોકરીની જ્યારે વાત આવે ત્યારે આપણા માટે ઉલ્લેખ હોવો જોઈશે અનુચ્છેદ સોળ ત્યારબાદ આવે આપણી પાસે બીજું સ્ટેટમેન્ટ કે અનુચ્છેદ સોળ ચાર રાજ્યોને જાહેર રોજગારમાં પછાત વર્ગો માટે બેઠકો અનામત રાખવાની જોગવાઈની સત્તા આપે છે વાત વાત બિલકુલ સાચી છે છે અનુચ્છેદમાં સરકારી નોકરીઓમાં સૌને આપવાની કરાઈ પરંતુ સાથે સમાજના જે કોઈ પણ નબળા વર્ગો છે એમના માટે વિશેષ વ્યવસ્થા સરકાર કરી શકે અનામતના સ્વરૂપમાં એ સોળ ચારની ની અંદર કહેવાયેલું છે એટલે જ બીજું સ્ટેટમેન્ટ સાચું ઠરશે ત્યારબાદ ત્રીજું સ્ટેટમેન્ટ છે કે સર્વોચ્ચ અદાલતે જીવનના અધિકારનું ગૌરવ ભેર જીવન જીવવાના અધિકાર તરીકે અર્થઘટન કરેલ છે રાઇટ ટુ ડિગ્નિફાઈડ લાઈફ વાક્ય બિલકુલ સાચું છે અનુચ્છેદ એકવીસમાં આપણને આપ્યો છે રાઇટ ટુ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી જીવન અને અંગત સ્વતંત્રતાનો અધિકાર પરંતુ આ જીવન કેવું પ્રાણીજન્ય જીવન ના ઓગણીસો ને ઇઠ્યોતેરના વર્ષના પોતાના મેનકા કેસના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે બંધારણના ઘડવૈયાઓ અનુચ્છેદ એકવીસ હેઠળ આપણને માત્ર પ્રાણીજન્ય જીવન નહોતા આપવા જીવન આપવા ઈચ્છતા હતા ડિગ્નિફાઈડ લાઈફ આપવા ઈચ્છતા હતા એટલે જ અદાલતના અર્થઘટનના આધારે હવે રાઈટ ટુ લાઈફનો અર્થ લેવાય રાઈટ ટુ ડિગ્નીફાઈડ લાઈફ એટલે જ આ ત્રીજું સ્ટેટમેન્ટ સાચું ઠરશે ત્યારબાદ છેલ્લું સ્ટેટમેન્ટ અનુચ્છેદ બત્રીસ એક હેઠળ મૂળભૂત હકોના અમલીકરણની જવાબદારી સર્વોચ્ચ અદાલતની છે વાક્ય સંપૂર્ણપણે સાચું છે આપણા દેશમાં મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે સુપ્રીમ કોર્ટ રીટ્સ ફરમાવી શકે હાઈકોર્ટ્સ પણ રીટ્સ ફરમાવી શકે પરંતુ હાઈકોર્ટ્સની મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ ફરમાવવાની સત્તા અનુચ્છેદ બસો છવ્વીસમાં લખાયેલી છે જ્યારે બત્રીસમાં અનુચ્છેદમાં સુપ્રીમ કોર્ટના સત્તા આપવામાં આવી છે અને એથી જ અહીં આગળ માત્ર સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ સાચો ઠરે અને તેથી જ કહી શકાય કે અહીં આગળ આપણા માટે ત્રણ સ્ટેટમેન્ટ સાચા છે બીજું ત્રીજું અને ચોથું અને તેથી જ સાચો જવાબ આપણો થશે બી જેમાં ફક્ત બે ત્રણ અને ચાર જવાબ તરીકે આપેલા છે આની સાથે બંધારણના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા આપણે કરી હજુ આગળ બીજા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આભાર નમસ્તે